जय हिंद विद्यार्थी मित्रों, जीसीएन अंदर तमाम मित्रों हार्दिक स्वागत करू छू। घणा विद्यार्थियों मैसेज पण अढळक छे, साहेब कोन्स्टेबल ने भर्ती विषयनो वीडियो बनावो अने कई कई प्रकारनी प्रोसीजर आववानी छे, नवा नियमो शुं आववाना छे, कईक मार्गदर्शन आपो। भर्ती 12 पास ऊपर आववानी, ग्रेज्युएशन ऊपर जवानी, पहला ग्राउंड आवशे के पहला लेखिक आवशे, तो आजूबाजूना जे राज्यो छे बरोबर एनो डेटा मैं जोई અને અત્યારે જે આ વિડીયો છે મારા અનુભવના આધારે બનાવી રહ્યો છું। શાયદ ગુજરાતની અંદર જે મહેનત કરતો વિદ્યાર્થી છે એને આ વિડીયો જે છે એ કંઈક ને કંઈક રૂપે મદદરૂપ થાય એ ઇન્ટેન્સથી આ વિડીયો અત્યારે બનાવી રહ્યો છું બરોબર। તો તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરજો, આમાં તમને બધી માહિતી મળશે કે ભરતી ક્યારે આવશે, કેટલી જગ્યા આવી શકે છે, શૈક્ષણિક લાયકાત શું છે, નવા નિયમો શું હોઈ શકે છે, પહેલા ગ્રાઉન્ડ આવશે કે પહેલા લેખિક આવશે। પ્રયત્ન મારો એવો રહેશે કે વિદ્યાર્થીને આ બધી માહિતી આ વિડીયો ઉપરથી મળે બરોબર છે, એટલે તૈયારી કરતો જે યોદ્ધા છે એને ખ્યાલ આવે કે મારે કઈ રીતે કામ કરવાનું, મારે તૈયારીની શરૂઆત કેવી રીતે કરવાની છે। તો સંપૂર્ણ વિડીયો જોજો બરોબર છે, વિડીયો લાઈક કરી દેજો એટલે મજા આવે તો બરોબર છે, નહીતર એ જ રીતે રહેવા દેજો। જોઈએ આપણે આખો વિડીયો। સૌથી પહેલો પ્રશ્ન કે સાહેબ ભરતી 12 પાસ ઉપર આવવાની છે કે પોલીસ કોન્સ્ટેબલની ગ્રેજ્યુએશન ઉપર જવાની છે, તો ગુજરાત સિવાયના બધા રાજ્યો મેં જોયા છે બરોબર છે, બધાનો ડેટા જોયો કે જે કોન્સ્ટેબલ લેવલની જેટલી એક્ઝામ આવે છે, અમુકમાં તો મિત્રો ભરતી 10 પાસ ઉપર છે, તો ડંકાની ચોટ ઉપર કહી શકાય કે ગુજરાતની અંદર પોલીસ કોન્સ્ટેબલની જે ભરતી આવવાની છે 12 પાસ ઉપર જ આવવાની છે, ગ્રેજ્યુએશન ઉપર ભરતી જઈ શકે નહીં બરોબર। એટલે 12 પાસ ઉપર જે વિદ્યાર્થીને તૈયારી કરવી છે તૈયારી શરૂ કરી દેજો, બાકી રાહ જોઈને બેહવાવાળો હોય એને બેહી જ રહેવાનું બરોબર, એને મારી ચેનલ જોવાની નહીં। તૈયારી કરતો જે યોદ્ધા છે બરોબર એ 12 પાસ ઉપર જે ભરતી આવવાની છે તો એની તૈયારી જે છે એ શરૂ કરી દેજો, ખોટી રાહ જો ન બેસતા। અત્યારે જે શારીરિક ધારાધોરણ જે છે અત્યારે શું છે, આમાં શું ફેરફાર થઈ શકવાની સંભાવના છે બરોબર, તો ઊંચાઈ જે છે એ અત્યારે ભાઈઓ માટે 165ની છે અને અનુસૂચિત જનજાતિના જે ઉમેદવારો છે બરોબર છે એ ઉમેદવારો માટે 162 સેન્ટીમીટર છે। છાતી ફૂલાવી વગરની 79 છે, ફૂલાવેલી 84 છે, 5 સેન્ટીમીટરનો વધારો એ છે એ કરવાનો છે અત્યારે હાલમાં। આ ફોર્મ ભરતી વખતે કોઈ જરૂર નહીં પડે, પણ જ્યારે તમે ગ્રાઉન્ડમાં દોડવા માટે જશો બરોબર છે ત્યારે ગ્રાઉન્ડનું રનિંગ પતી જાય ત્યાર પછી આ બધું જે શારીરિક ધારાધોરણ છે એ ચેક કરવામાં આવે છે। મહિલા ઉમેદવારો માટે અત્યારે બાકીના જે બહેનો છે એની માટે 155 છે અને અનુસૂચિત જનજાતિના જે બહેનો છે એની માટે 150ની ઊંચાઈ જે છે અત્યારે જોઈએ છે બરોબર, અને વજન જે છે બહેનો માટે 40 કિલોગ્રામ છે અને ભાઈઓ માટે અત્યારે જે વજન છે 50 કિલોગ્રામ, આ મિનિમમ છે, વધુ હોય તો કોઈ બરોબર ડરવાની વસ્તુ નથી, પણ ઓછું હોય તો એટલું તો મિનિમમ તમારે જોઈશે તે બરોબર છે। તો પહેલો પ્રશ્ન કે ભરતી શેની ઉપર આવશે, તો ભરતી કન્ફર્મ છે એ 12 પાસ ઉપર જ આવશે બરોબર છે। સાહેબ આમાં કંઈ ફેરફાર થઈ શકે છે, તો બીજા ઘણા રાજ્યોમાં જે હાઈટનો બહુ ખાસ ઇસ્યુ નથી બરોબર, પણ છાતીમાં ઘણા રાજ્યોની અંદર અત્યારે 81-86નો ધારાધોરણ ચાલે છે બરોબર, એ બીજા રાજ્યોમાં મહારાષ્ટ્રમાં જોયું છે, રાજસ્થાનમાં જોયું છે, તેમાં 81-86 જે છે છાતી છે ફૂલાવ્યા વગરની 81 સેન્ટીમીટર, ફૂલાવ્યા પછી 86ની, તો આ માઇનોર ચેન્જ જે છે એ થવાની શક્યતા છે, બાકી કોઈ શક્યતા આમાં છે નહીં બરોબર। ભરતી ક્યારે આવી શકે છે આ પહેલો પ્રશ્ન છે, અને કોન્સ્ટેબલ 2023-24માં કેટલી જગ્યા માટે ભરતી આવી શકે છે, તો ભરતી મિત્રો છે એ આ બજેટ જે રજૂ થવાનું છે ફેબ્રુઆરીના એન્ડિંગમાં, ત્યારે સરકાર છે એ ઓફિશિયલ જાહેરાત કરી શકે છે કે આટલી જગ્યા માટે પોલીસ વિભાગમાં ભરતી આવવાની છે। તો ભરતીની જાહેરાત છે એ બજેટમાં કરશે, બજેટ પછી મારું એવું વ્યક્તિગત માનવું છે કે જૂન જુલાઈ અથવા ઓગસ્ટ આ મહિનામાં ભરતીની જાહેરાત જે છે એ થઈ શકે છે બરોબર, અને આ બજેટની અંદર સરકાર જે છે એ ભરતીની જાહેરાત કરી શકે છે કે પોલીસ વિભાગની અંદર 2023-24માં અમારે એટલી ભરતી કરવાની છે બરોબર છે। કેટલી ભરતી આવી શકે, કોન્સ્ટેબલની છે 12,000-13,000 આસપાસની ભરતી જે છે એ આવી શકે છે બરોબર, આની આસપાસનો આંકડો જે છે એ રહી શકે છે। એટલે તમારી પાસે એક વર્ષનો ખાસો એવો સમય છે, તૈયારી શરૂ ન કરી હોય તો તૈયારી શરૂ કરી દેજો। ઘણા પૂછે છે ભરતી કન્ફર્મ છે, તો 100% કન્ફર્મ છે ભરતી આવવાની છે એ કન્ફર્મ છે, મહેનત કરવી ન કરવી એ તમારો મુદ્દો છે, તમારો વિષય છે બરોબર, ભરતી આવવાની છે એ કન્ફર્મ છે। હાલ કોન્સ્ટેબલની પરીક્ષા પદ્ધતિ શું છે, અત્યારે જે કોન્સ્ટેબલની પરીક્ષા પદ્ધતિ છે એમાં પહેલા ફિઝિકલ આવે છે બરોબર છે, ગ્રાઉન્ડ આવે છે, અને ત્યાર પછી મુખ્ય કસોટી જે 100 માર્ક્સની આવે છે, 2 કલાકનો સમય હોય છે, અને MCQ બેઝ છે એ 1 પેપર આવે છે। અત્યારે જે છે એ પદ્ધતિ આ છે,
साहेब आमां कोई त्रुटि छे अत्यारे कोई पण प्रकारनी त्रुटि छे नहीं पण आमां फेरफार शुं थई शके छे फेरफार थवानी शक्यताओ छे ए पूरी पूरी छे कारण के जे शारीरिक कसोटी छे अत्यारे एमां मात्र ने मात्र रनिंग ना मार्क छे ए काउंट थाय छे अने रनिंग छे 5 किलोमीटर छे तो एमां महदअंश थोड़ा घणा फेरफारो जे छे ए थई शके छे शुं फेरफारो थई शके छे चालो आपणे जोईए અત્યારે જે શારીરિક કસોટી સૌથી પહેલા જે આવે છે બરોબર તો પુરુષ ઉમેદવારો માટે 5 કિલોમીટરનું રનિંગ આવે છે 5 કિલોમીટરનું જે રનિંગ છે એનો માર્કિંગ 20 મિનિટની અંદર તમે પૂરું કરો છો તો 25 માંથી 25 ગુણ મળે પછી જેમ 30 સેકન્ડ વધતી જાય છે માર્ક ઘટતા જાય 20 મિનિટને 20-30 સેકન્ડ એની વચ્ચે પૂરું કરો તો 24-23-22-20-18 બરોબર મેક્સિમમ ટાઈમ છે તમને 25 મિનિટનો મળે 25 મિનિટની ઉપર કોઈ સેકન્ડ જાય છે તો એ કેન્ડિડેટ ફેલ થાય એને નેક્સ્ટ લેવલ જે લેખિત કસોટીનું છે આવશે નહીં બહેનો માટે છે એ 1600 મીટર છે બરોબર છે 7 મિનિટની અંદર પૂરું કરે છે તો 25 માંથી 25 મળે છે પછી 2 માર્ક ઘટે છે પછી 3 માર્ક ઘટે છે બરોબર છે મેક્સિમમ ટાઈમ છે એ 9.5 મિનિટનો મળે છે 9.5 મિનિટની અંદર બહેનોને ગ્રાઉન્ડ છે એ પૂરું કરવાનું હોય છે પોતાનું 1600 મીટરનું બરોબર છે એની ઉપર જાય તો ફેલ કહેવાય છે એક સર્વિસમેનમાં 2400 મીટર છે બરોબર એની માટે 2400 મીટરની અંદર 9.5 મિનિટની અંદર એ કમ્પ્લીટ કરે છે તો 25 માંથી 25 ગુણ મળે છે અને મેક્સિમમ ટાઈમ છે એ 12 મિનિટનો મળે છે બરોબર છે તો એમાં કુલ ગુણ 10 મળે છે ગ્રાઉન્ડમાં નવા નિયમોમાં શું ફેરફાર થઈ શકે છે સાહેબ અત્યારે જે ગ્રાઉન્ડ છે એમાં માત્ર રનિંગ છે બરોબર તો પહેલી વસ્તુ વિદ્યાર્થી મિત્રો કે ગ્રાઉન્ડ જે છે એમાં નવા નિયમો જે આવી શકે છે એક તો જે 5 કિલોમીટરનું રનિંગ છે એમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે એની જગ્યાએ 1600 મીટરનું રનિંગ પણ કરી શકે છે કારણ કે ગુજરાત સિવાય બીજું એક પણ રાજ્ય એવું નથી મળ્યું કે જ્યાં રનિંગ છે એ 5 કિલોમીટર થતું હોય ત્યાં રનિંગ છે એ મોટાભાગના 1600 મીટરના તો 1600 મીટરના રનિંગ છે તો એની સાથે બીજું કંઈ છે તો હા સાહેબ તો એની લાંબી કૂદ છે ઊંચી કૂદ છે ઘણા રાજ્યોની અંદર ગોળા ફેંક આવે છે બરોબર છે આમ મોઢેથી ગોળા ફેંક એ નહીં ગોળા ફેંક છે બરોબર છે એ આવે છે તો 1600 મીટર જ્યાં રનિંગ છે ત્યાં આ પ્રકારની એક્ટિવિટી છે ઘણી જગ્યાએ બહેનો માટે જે 1600 છે એની જગ્યાએ 800 મીટરનું રનિંગ થઈ શકે છે બરોબર છે એટલે રનિંગનો જે સમય છે એ બચી શકે કારણ કે કોન્સ્ટેબલમાં જે ફોર્મ ભરાય છે એ 10-12 લાખ કેન્ડિડેટ ફોર્મ ભરે છે 5 કિલોમીટર રનિંગ માટે ટાઈમ જે છે ને એ મેક્સિમમ લાગે છે બરોબર એની માટે જે વિદ્યાર્થી ગ્રાઉન્ડમાં જાય ને બહાર નીકળે ને તો ગ્રાઉન્ડ માટે સમય આપેલો છે 25 મિનિટનો પણ કેન્ડિડેટની જે અંદર છે એ 1 કલાક જેવો સમય જતો રહે છે શરૂઆતમાં એન્ટ્રીથી લઈને એક્ઝિટ થાય ત્યાં સુધીનો તો આ સમયની અંદર બચાવ કરવા માટે સરકાર છે આ પ્રકારનો નિર્ણય લઈ શકે છે અથવા જે કમિટી જે બેસવાની છે તો એ બધા રાજ્યોનું જોશે અને આ પ્રકારનો કોઈ નિર્ણય લઈ શકે છે કે રનિંગ છે એ 1600નું કરી નાખે જેથી ટાઈમિંગ છે બચી જાય એટલે ગ્રાઉન્ડ જે 2-3 મહિના ચાલે છે એનું ડ્યુરેશન સીધું ઘટી જાય બરોબર છે એટલે 1 મહિનાની અંદર ગ્રાઉન્ડ પૂરું થઈ શકે છે જે રનિંગ કરે છે એને જ પાછળની એક્ટિવિટી આવે છે તો એ સમય છે એ બચી શકે છે એટલે ગ્રાઉન્ડમાં મહદઅંશ આવો માઇનોર ચેન્જીસ છે એ થઈ શકે છે બરોબર જોઈએ છીએ આપણે પણ અત્યારે હાલમાં આ છે બીજા રાજ્યોમાં ગ્રાઉન્ડ ટેસ્ટ કઈ રીતે લેવાય હમણાં આપણે વાત કરીએ એમ 1600 મીટરના કોઈ જગ્યાએ 800 મીટરના છે અને આ પ્રકારની લાંબી કૂદ ઊંચી કૂદ ગોળા ફેંક આ બધી વસ્તુ બીજા રાજ્યોમાં અત્યારે કોન્સ્ટેબલ લેવલની જે એક્ઝામ લેવાય છે એમાં છે તો ગુજરાતમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે અને હાલમાં જે ટેકનોલોજીનો જો સમય જોવામાં આવે તો 5 કિલોમીટર રનિંગ છે એ વધુ કહી શકાય બરોબર તો એની જગ્યાએ 1600 મીટર રનિંગ છે એ લાવી શકે છે અત્યારે જે પ્રાથમિક કસોટી છે એમાં પરીક્ષાના વિષયો છે નીચેના 100 માર્ક્સનો એક પેપર છે તો આમાં એક ત્રુટી છે ત્રુટી એ છે કે કયો વિષય કેટલા માર્કનો આવે છે અત્યારે કોઈ જે ફિક્સ છે નહીં બરોબર છે અત્યારની જે પેટર્ન છે એની અંદર ફિક્સ નથી કે આ વિષય એટલાનો છે ગઈ જે 2021ની એક્ઝામ છે એની પહેલાંની જે 19ની એક્ઝામ લેવાની એમાં કાયદો રીઝનિંગ બહુ બધું પૂછેલું હતું બરોબર છે 50 માર્ક સમથિંગ આસપાસ હતું આ વખતની એક્ઝામમાં 3-3 માર્કના પૂછાય છે તો આ પ્રકારનો વિષયનો ચેન્જ છે ઘણા વિદ્યાર્થીની કારકિર્દી રોળાઈ જાય છે તો તલાટીમાં એમાં જેમ ચોક્કસ વિષય દીઠ જે અભ્યાસક્રમ આપ્યો અને સામે એના માર્ક આપ્યા છે તો આમાં ગુણ જે આવી શકે છે અત્યારે શું છે પેટર્નની અંદર ઇતિહાસ ભારત અને ગુજરાતનો વારસો ભારત અને ગુજરાતનો ભૂગોળ ભારત ગુજરાતનું બંધારણ સામાન્ય વિજ્ઞાન મેથ્સ રીઝનિંગ મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર કરંટ અફેર જીસીઆરટી ખાસ ગયા વખતે આ જેણે કર્યું હતું એ કેન્ડિડેટ પાસ થયા છે રમતગમતના પ્રશ્નો હોય છે કાયદો પૂછાય કમ્પ્યુટર અને ગુજરાત અને ભારતનો સામાન્ય જીકે આટલા વિષય અત્યારે છે તો આમાં શું ફેરફાર થઈ શકે છે એક વિષય છે એ કાયદો અત્યારે 3 પૂછાય છે આઈપીસી સીઆરપીસી અને એવિડન્સ
બરોબર છે. તો આ ત્રણની અંદર આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટ જે પૂછાય છે એમાં ચોથો આઈડો જે ચોથો જે કાયદો છે બરોબર છે એ એડ થઈ શકે છે. કયો થઈ શકે છે? તો ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી, ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એક્ટ 2001. આ જે છે અત્યારે સાયબર ગુનાઓ વધતા જાય છે તો આ એક્ટ એડ થવાની સંભાવના જે છે એ મને વ્યક્તિગત રીતે એવું લાગે છે પૂરેપૂરી છે. બરાબર, એ પ્લસ થઈ શકે છે. બીજું જે છે વિષય દીઠ માર્ક જે છે એ નક્કી થઈ શકે છે. કાયદો 10 ગુણનો, મેથ્સ રિઝનિંગ 10 ગુણનો, જીકેનો આખો પોર્શન જ મૂકી દે અને આ બધા વિષયોનો એમાં સમાવેશ કરી લે. બરાબર છે, તો એ પ્રકારનું છે જે ચોક્કસ માર્ક વાઇઝ વિષય તમને મળી શકે છે. તો નવી પેટર્નની અંદર એ ફેરફાર થઈ શકે છે. પ્રાથમિક કસોટીમાં શું ફેરફાર થઈ શકે છે? મેં કીધું એમ કે વિષય દીઠ તમને માર્ક મળી શકે છે જેથી તમને તૈયારી કરવાની ખબર પડે, પછી એક્ઝામિનરને મજા આવે ત્યાંથી પેપર નીકળે. તો તૈયારી કરતો જે યોદ્ધા છે, તૈયારી કરતો જે વિદ્યાર્થી છે એ વ્યવસ્થિત રીતે પેપર આખો મૂકી શકે. ત્યાર પછી ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી આ લો જે છે 2001 અથવા 2000 આવું કંઈક છે બરાબર, એ એડ થઈ શકે છે એવું મારું માનવું છે. ફાઇનલ મેરિટ અત્યારે કેવી રીતે બને છે કે 100 માર્ક્સનો એમસીક્યુ વાળો પેપર આવે છે, 25 માર્ક્સનો જે છે એ ગ્રાઉન્ડ છે, 125માંથી ફાઇનલ મેરિટ બને છે. એનસીસી કરેલું હોય અથવા રક્ષા શક્તિ યુનિવર્સિટીમાંથી કોઈ ગ્રેજ્યુએશન કરેલું તેને એક્સ્ટ્રા ગુણામાં એડ થાય છે. અત્યારે મેરિટ છે 125માંથી આવી રીતે બને છે. ગ્રાઉન્ડના માર્ક્સ એ સીધા એડ થાય છે. બરાબર છે, અત્યારે મેરિટ આ બેઝ ઉપર બને છે. છેલ્લું જે રિસેન્ટલી એક્ઝામ લેવાની 2021ની એનું મેરિટ સાહેબ ક્યાં અટકેલું છે? તો બિન અત્યારે પોલીસ કોન્સ્ટેબલ છે એનો મેરિટ, જનરલનો મેરિટ છે એ 90.085, ઈડબ્લ્યુએસનું 84.635, એસીબીસીનું 86. જો ઈડબ્લ્યુએસ ને એસીબીસીમાં જમીન આસમાનનો ફરક છે, બે ગુણ છે અને આ બે ગુણની અંદર મિત્રો 300-400 છોકરા હશે, 82.420 ને એસટીનું છે 72.960. બરાબર છે, આ જે છે એ બેન અત્યારે પુરુષ ઉમેદવારોનો મેરિટ છે. બરાબર, આટલા કેન્ડિડેટ સિલેક્ટ થયેલા છે. આ માજી સૈનિકનો છે. મહિલા ઉમેદવારો છે એમાં બિન અત્યારેનું મેરિટ ક્યાં અટક્યું? જનરલનું મેરિટ 72.220, ઈડબ્લ્યુએસનું 62.940, એસીબીસીનું 67 છે જ્યારે ઈડબ્લ્યુએસનું 62 છે. તમે જોજો ખાલી. બરાબર, એટલે ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાન રાખજો. એસસીનું 65 અટકેલું છે, એસટીનું અટકેલું એ 60.330 અટકેલું છે. અત્યારે પોલીસ કોન્સ્ટેબલમાં પુરુષ ઉમેદવારોનું જે મેરિટ છે, જનરલનું 86, ઈડબ્લ્યુએસ 83, એસીબીસી 85, એસસીનું 82, એસટીનું 71. બરાબર, આ પીપીટી જે છે આખી એ તમને ટેલિગ્રામ ચેનલ જીસીએ સુરતની અંદર હું મૂકી દઈશ. અત્યારે અહીંયા કદાચ વ્યવસ્થિત ન દેખાતું હોય તો એ પીપીટીની પીડીએફ છે એ હું ટેલિગ્રામ ચેનલ જીસીએ સુરતમાં મૂકી દઈશ, તમે જોઈ લેજો. અત્યારે પોલીસ કોન્સ્ટેબલ મહિલા ઉમેદવારોનું 67, 61, 66, 65 અને 59. ત્યારબાદ છે એસઆરપીએફ, આ ખાલી ભાઈઓ માટેની જ પોસ્ટ હોય છે, બહેનોની સીટ આમાં હોતી નથી, 82, 78, 80, 77 અને 66. ફાઇનલ મેરિટ પછી આગળની પ્રક્રિયા શું હોય છે? ફાઇનલ મેરિટ થઈ ગયું પછી આગળની પ્રક્રિયા શું હોય છે? ત્યાર પછી આવે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવે છે. માનો કે તમે સિલેક્ટ થઈ ગયા છો તો પછી શું કરવાનું? ડોક્યુમેન્ટ વેરિફિકેશન. ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં શું હોય કે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમે જે માહિતી રજૂ કરેલી છે બરાબર એના ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ અને તમને જ્યાં બોલાવવામાં આવે ત્યાં જવાનું હોય છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન ત્યાં જઈને કરાવવાનું હોય છે. અહીંયા તમે જે તે કાસ્ટને બિલોંગ કરતા હોય એના કાસ્ટ સર્ટિફિકેટ છે એના આધાર પુરાવા પણ માગતા હોય છે. જેવું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય છે ત્યારબાદ જિલ્લા ફાળવણી કરવામાં આવે છે. મેરિટના આધારે જિલ્લા ફાળવણી થતી હોય છે. જિલ્લા ફાળવણી થઈ જાય ત્યારબાદ એનું મેડિકલ કરવામાં આવે. મેડિકલ થઈ જાય ને પછી મેડિકલ સાથે બોન્ડ કરાવે અને બોન્ડ છે તમને જે તે જિલ્લો ફાળવવામાં આવ્યો હોય ને જમા કરાવવામાં આવે એ કમ્પ્લીટ આખી પ્રક્રિયા થઈ જાય ત્યારબાદ તમને તાલીમ માટે મોકલી દેવામાં આવે. તાલીમ જેવી પૂરી થાય ત્યાર પછી તમને પોલીસ સ્ટેશનને ફાળવણી છે એ કરવામાં આવતી હોય છે. બરાબર, જે જિલ્લો મળેલો છે ત્યાં તમને પોલીસ સ્ટેશન ફાળવવામાં આવતું હોય છે. તો આ પ્રકારની પ્રક્રિયા જે છે એ ત્યારબાદ રહેતી હોય છે. જીસીએ સાથે તૈયારી કરવી હોય તો જીસીએની ફિઝિકલ તાલીમ, લેખિકના વર્ગો એ બધું શરૂ છે. નજીકના સમયની અંદર બે બેચ શરૂ થાય છે. એક પોલીસ કોન્સ્ટેબલ માટે 1 વર્ષની લોંગ ટર્મ બેચ શરૂ થાય છે. જે વિદ્યાર્થીનું સપનું કોન્સ્ટેબલ બનવાનું છે ને એને વચ્ચે ગેપ નથી પાડવો અને કન્ટિન્યુ પ્રિપેરેશન કરવી છે. 6 મહિનાની, 3 મહિનાની બેચ એને નથી કરવી. તો એનીથી 1 માર્ચથી બેચ શરૂ થઈ રહી છે. બરાબર છે, આ નંબર ઉપર કોલ કરી 95226625
95 74 26 32 आ नंबर पर कॉल कर माहिती मेळवी शको छो। आज छे महत्वनो छे, त्यार बाद एक नवी बेच अमे लॉन्च करी छे, खाखी फेक्टरी जी छे आखी उभी करी छे, ભણવાનું રહેવાનું ગ્રાઉન્ડ બધું એક જ જગ્યાએ, 100 એકરનું આખું કેમ્પસ ઊભું કર્યું છે, ગ્રાઉન્ડ સવારે ત્યાં, ભણવાનું ત્યાં, રહેવાનું ત્યાં, ભાઈઓ બહેનો બંને માટે અલગ અલગ હોસ્ટેલ સુવિધા, આખું કેમ્પસ તૈયાર કર્યું છે, બરોબર છે કે ગ્રાઉન્ડ લેખિક હોસ્ટેલ લાઇબ્રેરી બધું એક જ જગ્યા। 15 ફેબ્રુઆરીથી આ બેચ શરૂ થઈ રહી છે, બેચનું નામ છે દ્રોણાચાર્ય અર્જુન બેચ, એમાં કોન્સ્ટેબલ પીએસઆઈ ને ફોરેસ્ટ, પીએસઆઈની જે પ્રિલિમ છે આખી કવર થશે, કોન્સ્ટેબલનો સંપૂર્ણ અભ્યાસક્રમ અને ફોરેસ્ટનો, બરોબર છે, ફોરેસ્ટના જે ગુજરાતી વ્યાકરણ અને પર્યાવરણ છે એ બંને વિષય પણ આવી જશે, બરાબર, એટલે જે કોમન તૈયારી કરતો હોય કોન્સ્ટેબલ અને ફોરેસ્ટની એ બંનેનો અભ્યાસક્રમ છે આની અંદર ચલાવવામાં આવશે। તો જેમને આવવું હોય એ 93 79 50 52 આ નંબર ઉપર કોલ કરી માહિતી મેળવી શકે છે, તો સુરતની બસ પકડી લેવાની છે અને જીસીએની ખાખી ફેક્ટરીની અંદર આવી જવાનું છે। એડ્રેસ છે એનું લાડવી સ્વામિનારાયણ ગુરુકુળ, નેશનલ હાઈવે નંબર 8, વલથાણ ચોકડી, કામરેજ, સુરત। ફૂલ ડે સાહેબ કરાવવાનો શું છું, ટાઈમ ટેબલ બનાવ્યું છે મસ્ત મજાનું, બરાબર છે, 5:30 જાગવાનું, 6 થી 8 પહેલું ગ્રાઉન્ડ, 9 થી 11 પહેલો લેક્ચર, લેક્ચર પૂરો થયેલો લેક્ચર રીડિંગ, ત્યારબાદ લેક્ચર ટેસ્ટ, સીધી રીડિંગ કર્યું એટલે બપોરનું ભોજન, પાછું રીડિંગ, 3 થી 5 પાછો બીજો લેક્ચર, પાછું એનું રીડિંગ, પાછી એની ટેસ્ટ આપવાની, સાંજે બીજું ગ્રાઉન્ડ જેને ટાઈમિંગ નથી આવતું, લાંબી કૂદ, ઊંચી કૂદ, રસાચડ જેને છે એની માટેનું આ પોર્શન છે આખો ગ્રાઉન્ડનો, સાંજનું ભોજન, પાછું સાંજે રીડિંગ, અને 11 થી 5:30 સુઈ જવાનું, પાછું બીજે દિવસે જાગીને આની આ જ વસ્તુ કરવાની, કેટલા મહિના સાહેબ, તો કે 5 મહિનાની આખી બેચ છે, બરાબર છે। ફી સ્ટ્રક્ચર સાહેબ એ બેચનું શું રાખેલું છે, બહુ નોમિનલ ચાર્જ રાખ્યો છે, બરાબર છે, 20,000 રૂપિયા એકેડમીની ફી છે, અને હોસ્ટેલની ફી છે 6,000 રૂપિયા દર મહિને, 5 મહિના લેખે 30,000 રૂપિયા હોસ્ટેલના છે અને 20,000 રૂપિયા એકેડમીની ફી છે, બરાબર છે। બાકી તમને જે નંબર આપ્યો છે એ નંબર ઉપર કોલ કરીને તમે માહિતી લઈ શકો છો। જીસીએ ટૂંક સમયની અંદર ઓનલાઈન પ્લેટફોર્મ પર આવી રહ્યું છે કે ગુજરાતના હરેક જગ્યાએ બેઠેલો ઉમેદવાર છે એને જીસીએ સાથે મહેનત કરવી છે તો કરી શકશે। અત્યારે એપ્લિકેશન અમારી છે એ પ્લે સ્ટોર ઉપર મુકાઈ ગઈ છે, બરાબર, પ્લે સ્ટોરમાં જીસીએ ધ ખાખી ફેક્ટરી લખશો તમે, બરાબર છે, એટલે અમારી એપ્લિકેશન છે ડાઉનલોડ કરી લેજો, ટૂંક સમયની અંદર 15 થી 20 દિવસમાં અમે ઓનલાઈન કોર્સ ત્યાં મૂકવાના છીએ, બરાબર છે। આજે જે પોલીસ કોન્સ્ટેબલની જે માહિતી આપી છે તમને ગમી હોય તો વિડીયો લાઇક કરી દેજો, શેર કરજો, બરાબર, અને તૈયારી કરતા મિત્રો સુધી મેક્સિમમ આ લિંક છે એ શેર કરી દેજો। મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે, અને દોડશે ગુજરાત, મહેનત કરશે ગુજરાત તો ખાખી પહેરશે ગુજરાત। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય।